हे श्री कृष्ण, सूर्यनारायणनું व्रत, વ્રતની વિધિ. જે કોઈ દેવદાનવ કે માનવ આ વ્રત હૃદયની અનંત શ્રદ્ધાથી કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થાય છે. શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, મન પવિત્ર કમળ સમાન બને છે, મુખ તેજ વધે છે, શરીરમાં ક્રાંતિ આવે છે, આંખોની જ્યોતિ વધે છે. આ વ્રતના ફળ સ્વરૂપે ક્રાંતિવાન થવાય છે. આ વ્રત કારતક સુદ 6 કે મહાસુદ 7ના દિવસથી શરૂ કરવામાં આવે છે તો એ મહાફળ આપે છે. કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે. પ્રાતઃકાળે વહેલા ઉઠવું, નિત્યકર્મથી પરવારી સૂર્યનારાયણના જાપ સાથે સ્નાન કરવું, ઉગતા સૂર્યને દંડવત પ્રણામ કરવા અને ત્યારે કેટલા રવિવારનું વ્રત કરવું છે તેનો સંકલ્પ કરી લેવો. આ વ્રત 6 માસનું છે. વ્રત પૂર્ણ થયા પછી યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી, અન્નદાન કે વસ્ત્રદાનની મહિમા અપરંપાર છે. ભગવાન સૂર્યનારાયણની કથા કહેવી કે સાંભળવી, વ્રત કરનારે કથા સાંભળતી વખતે મનમાં હે રવિરાય, હે સૂર્યનારાયણ પ્રભુ એમ બોલવું. કથા પૂરી થાય ત્યારે એક ટાણામાં ફક્ત ખીર લેવી. એક ટાણું કરી લીધા પછી મનમાં અન્નનો ભાવ પણ ન અલાવવો, નહીતર વ્રત ભંગ થાય છે. પવિત્રતા એ મહાચીજ છે, તેથી તન મનની પવિત્રતા જાળવી રાખવા, મન કર્મ વચનથી કોઈનું અશુભ ન ઈચ્છવું. રાત્રે પવિત્ર શૈયામાં નિંદ્રા આવે ત્યાં સુધી ભગવાન સૂર્યના જાપ જપવા, તેનાથી 32 કોઠે દીવા થાય છે. 6 મહિનાનું વ્રત પૂર્ણ થયા પછી તેનું ભાવપૂર્વક ઉજવણું કરવું. ઉજવણામાં લાડવા બનાવવા, સવાસેર ઘઉંનો લોટ લઈ તેમાં સવાસેર ઘી નાખવું, સવાસેર ગોળ નાખો, તેના લાડુ બનાવવા. એક લાડુ રમતા બાળકને, બીજો ગાયને, એક લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવો. બાકી જે લાડુ વધે તેનું બ્રહ્મ ભોજન કરાવવું. મન કર્મ વચનથી પવિત્ર રહી વ્રત કરનારે આ વ્રત મહાફળ આપે છે. આ વ્રત કરનાર નિર્ધન હોય તો ધનવાન બને છે, રિદ્ધિ સિદ્ધિને પામે છે, સુખ સમૃદ્ધિ પામે છે, તેના રોગ દોષ દૂર થાય છે. વાંજિયા હોય તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે, કુટુંબમાં કજિયા કંકાસ હોય તો તે દૂર થાય છે અને શાંતિની શીતળ છાયા મળે છે. વળી લખચોર્યા સી ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સંકલ્પ: વ્રતની શરૂઆત કરતી વખતે સ્નાન કરી પવિત્ર થઈ સૂર્યનારાયણને દંડવત પ્રણામ કરી વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ત્રાંબાનું એક પાત્ર લેવું. એ પાત્રમાં અષ્ટદલ કમળ રક્તચંદન વડે આલેખી સૂર્યનારાયણનું પૂજન કરવું અને સપ્ત અશ્વવાળા રથ પર સવાર રવિરાયનું ધ્યાન ધરવું. તેની તેજોમય મૂર્તિની આરાધના કરવી. પૂજન પૂરું થાય ત્યાં સુધી આવાહન કરવું. સોનાના સિંહાસન પર બિરાજમાન થયેલા સૂર્યદેવને નમન કરીને પવિત્ર જળથી અર્ધ્ય આપવો. ત્રાંબાના પવિત્ર પાત્રના જળથી આચમન કરાવવું. પંચામૃતથી સ્નાન કરાવી બે લાલ પુષ્પ ઉપવિત કરાવવા. પુષ્પ પર અક્ષત ચડાવવા, પછી સુગંધ, અક્ષત અને પુષ્પોથી અંગ પૂજા કરવી. અંગ પૂજા વિધિ પૂરી થયા પછી દશાંગે ધૂપ કરવો, ઘીનો દીવો કરવો, નૈવેદ્ય ધરાવવું, ગંગાજળનું આચમન કરવું, પાનનું બીડું આપવું અને 5 દીવાથી આરતી ઉતારવી અને આ પ્રમાણે જાપ જપવા: હે રવિરાય, મારા આ જન્મના અને પૂર્વજન્મના પાપ નષ્ટ કરી કષ્ટ હરો. હે ધરતીને અજવાડનાર, પાતાળને તારનાર, પ્રાણી માત્રને અન્ન આપનાર, હું તમને પ્રણામ કરું છું, મારી આદિ વ્યાધિ ઉપાધિ હરો. સૂર્યનારાયણ વ્રતની વાર્તા. એક અઘોર અરણ્યમાં સૂર્યનારાયણ તેની માતા સાથે રહેતા હતા. તેઓ ઉંમરલાયક થયા ત્યારે તેમણે પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી. માતાએ કહ્યું, બેટા, તારી સગાઈ થાય તો મને પણ ઘણો જ આનંદ થાય, પણ આ અઘોર અરણ્યમાં કન્યા લાવવી ક્યાંથી? સૂર્યનારાયણે તરત કહ્યું, આ અરણ્યમાં એક રાણી બહેન રહે છે, તેને રન્નાદે નામની એક અતિ રૂપવાન પુત્રી છે, તેની સાથે મારા વિવાહ કરો. ત્યારે માતા કહે છે, બેટા, એ લોકો માનશે ખરા? ત્યારે સૂર્યનારાયણ કહે છે, માને કે ન માને, પહેલાં માગું તો નાખો. સૂર્યની માતા રાણી બહેન પાસે ગઈ, એને પોતાના પુત્ર માટે રન્નાદેના હાથની માંગણી કરી. ત્યારે રન્નાદેની માતા બોલી, તમારો સૂર્ય સવારથી સાંજ સુધી નવખંડ ધરતીનો આટો મારી સાંજે ઘેર આવે, ત્યાં સુધી શું મારી દીકરી ભૂખે ટળવડે? નારે બાઈ, તમારે ત્યાં ભૂખે મરવા મારે દીકરી દેવી નથી. સૂર્યની માતા તો અતિશય નિરાશ થઈને ઘેર આવી અને સૂર્યને બધી વાત કરી,
ચતુર સૂર્ય બધું સમજી ગયો. રાત પૂરી થવા આવી. સવારે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે જતા જતા પોતાની માતાને કહ્યું, હે માતા, આજે રન્નાદેની માતા તારી પાસે તાવડી માંગવા રન્નાદેને મોકલશે. તું તાવડી આપતી વખતે એની માતાને કહેવડાવજે કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ, જોજો ભૂલ ના થાય. માને સૂચના આપી સૂર્ય ચાલ્યો ગયો. બપોરનો સમય થયો. સૂર્યએ વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પંખી માનવ દાનવ બધા અકળાવા લાગ્યા. એવામાં વાવાઝોડું ફૂંકાયું. પવન જોરજોરથી વાવવા લાગ્યો. રાણીના ઘરના છાપરાના માથેથી નળિયા ઉડવા લાગ્યા. એક નળિયું બરાબર તાવડી પર પડ્યું અને એના 13 કટકા થઈ ગયા. રાણીબહેને રન્નાદેને સૂર્યની માતા પાસે જઈ તાવડી લઈ આવવા કહ્યું. તાવડી હોય તો જ રોટલા થાય. રન્નાદેએ જઈ તાવડી માંગી. સૂર્યની માએ કહ્યું, તાવડી તો આપું પણ પહેલાં તારી માતાને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ. રન્નાદે પોતાની માતાને પૂછવા ગઈ તો રાણીએ કહ્યું, તું તારે હા પાડી દેજે, એમ કહે થોડી તાવડી ભાંગી જવાની છે. રન્નાદેએ સૂર્યની માતાને કહ્યું, મારી માતાને તમારી શરત મંજૂર છે, હવે ઝટ તાવડી આપો. સૂર્યની માતાએ તાવડી આપી. એ લઈને રન્નાદે ઘેર આવી અને રોટલા ઘડવા બેઠી. રોટલા થયા પછી મા દીકરી જમવા બેઠા. જમી પરવારીને રન્નાદે તાવડી પાછી આપવા સૂર્યના ઘેર જવા નીકળી. અડધા રસ્તે પહોંચી ત્યાં બે લડતા સાંઢને જોયા. રન્નાદે કઈ તરફ જવું એ નક્કી કરે ત્યાં તો સાંઢ લડતા લડતા નજીક આવી ગયા અને રન્નાદેને અડફેટમાં લઈ લીધી. રન્નાદેના હાથમાંથી તાવડી પડી ગઈ અને કટકા થઈ ગયા 3. રન્નાદે તો રડતી રડતી પોતાની માતા પાસે ગઈ અને કહ્યું, તાવડી તૂટી ગઈ. તેની માતા સૂર્યની માતા પાસે જઈ અફસોસ વ્યક્ત કરવા લાગી. પણ સૂર્યની માતા તો તરત બોલી, અફસોસ કરો કે ન કરો, મેં તો કહ્યું હતું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ, હવે તમારે તમારું વચન પાળવું જ રહ્યું. આવ્યા છો તો તમારી દીકરીની સગાઈ મારા સૂર્ય સાથે કરતા જાઓ. રાણીને હવે કોઈ રસ્તો રહ્યો ન હતો. મન મનાવીને એણે પોતાની દીકરીની સગાઈ સૂર્ય સાથે કરી અને મો મીઠું કરીને ઘેર ગયા. ઘેર જઈને રાણીએ પોતાની દીકરી રન્નાદેને એના વિવાહ સૂર્યનારાયણની સાથે કર્યાની વાત કરી. રન્નાદે ઘણી ખુશ થઈ ગઈ. સૂર્યએ આ વાત સાંભળી ત્યારે એમના હર્ષનો પાર ન રહ્યો. સૂર્યએ પોતાની માતાને કહ્યું, જાઓ રન્નાદેની માતાને કહો કે કાલે સૂર્ય રન્નાદેને પરણવા આવશે. સૂર્યની માતાએ રાણી પાસે જઈને સંદેશો આપ્યો. રાણીએ જવાબ આપ્યો કે મારાથી એક દિવસમાં પહોંચી વળાય તેમ નથી. ત્યારે સૂર્યની માતાએ કહ્યું, તમે કોઈ વાતે ચિંતા ન કરો, બધું મારા સૂર્ય પર છોડી દો. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા. રાણીના નળિયા વગરના છાપરામાંથી પસાર થયા ત્યાં તો ત્યાં મહેલ ઊભો થઈ ગયો. સર્વ રાજ રચેલું આવી ગયું. કોઈ વાતની ખોટ ન રહી. બીજા દિવસે સૂર્યનારાયણ અને રન્નાદેના લગ્ન થયા. રાણીએ યથાશક્તિ પહેરામણી આપી. સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો. દરરોજ મળસકું થતાં જ ઘરેથી નીકળી જાય અને છેક સાંજે આવીને જમે, પછી જ રન્નાદે જમતા. પતિવ્રતા સ્ત્રી પતિને જમાડ્યા વગર જમે નહીં, આ રન્નાદેનો નિત્યક્રમ હતો. તેથી કરીને રન્નાદેનું શરીર દહાડે દહાડે સુકાવા લાગ્યું. એક દિવસ રન્નાદેની માતા દીકરીની ખબર કાઢવા આવી. દીકરીનું સુકાઈ ગયેલું શરીર જોઈ ચિંતાતુર બની પૂછવા લાગી, હે મારી લાડલી, તારું શરીર કેમ સુકાઈ ગયું છે, તને શું દુઃખ છે? રન્નાદે બોલ્યા, સૂર્યનારાયણ મળસકે જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે અને છેક સાંજે આવે છે, એ જમે પછી જ મને જમવા મળે છે. પતિને જમાડ્યા વગર મારાથી કેમ જમાય? આ સાંભળી રાણીએ ઉપાય સૂચવ્યો, બેટી એમને કહેજે કે સવારે સાકરનું પાણી પીને જાય, પછી તું જમી લે તો પ્રતિવ્રતા ધર્મનો ભંગ ન થાય. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા જવા તૈયાર થયા ત્યારે રન્નાદે બોલ્યા, હે નાથ, આજથી તમે સાકરનું પાણી પીને જજો. રન્નાદેની વાત સાંભળી સૂર્ય એકદમ ચકિત થઈ જતા બોલ્યા, આ તમે શું કહી રહ્યા છો રન્નાદે? જ્યાં સુધી હું નવખંડ ધરતી પરના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય. આમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. પતિની વાત સાંભળી રન્નાદે વિચારમાં પડી ગયા. એમને થયું કે મારા સ્વામીએ જે વાત કહી છે એ ખરેખર સાચી હશે, આ વાતનું પારખું તો કરવું જ જોઈએ. આમ વિચારી તેઓએ જમીન પરથી એક કીડીને ઉઠાવી ને દાબડીમાં પૂરી દીધી અને દાબડી પાણિયારામાં મૂકી દીધી. સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા અને રન્નાદેને કહ્યું કે ચાલો જમી લઈએ. ત્યારે રન્નાદે હસતા હસતા બોલ્યા, સ્વામી, તમે નવખંડ પૃથ્વી પરના તમામ પ્રાણીનું પૂરું કર્યું? સૂર્યનારાયણે કહ્યું, હા, કેમ આવું પૂછ્યું? રન્નાદે હસતા હસતા બોલ્યા, ખોટી વાત, હજુ એક જીવ ભૂખો રહી ગયું છે.
ખોટી વાત, હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે, હું તમને દેખાડું, એમ કહી તેઓ પારિયાણામાં મૂકેલી દાબડી લઈ આવ્યા. ખોલીને જોયું તો તેમના ચાલ્લામાંથી ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો. કીડી ગળણીના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોંટી ગઈ હતી. આ જોઈને રનાદે ચકિત થઈ ગયા. સૂર્યનારાયણ બોલ્યા, જોઈ લો રનાદે, કીડીથી માંડીને હું કુંજર સુધીનાને અન્ન આપવાનો મારો ધર્મ. આજે તમે મારા પર શંકા કરી છે. મારો તમને શ્રાપ છે કે તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યાને ભડભડતા રહેજો. આવો શ્રાપ આપી સૂર્યનારાયણ જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રનાદેનો રાખ્યો અને બાકીનું બધું ખાઈ ગયા. સાસુ વહુએ એક એક કોળિયાની પેટ ભર્યું. આમ ઘણા દિવસ વીત્યા. સૂર્યનારાયણની માતા ઘણા દુઃખી થઈ ગયા. એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું, બેટા, વહુએ તારો અપરાધ કર્યો છે. મેં તારો એવો તે કેવો અપરાધ કર્યો છે કે તારી માને પણ એક કોળિયો ખાવો પડે છે? જો કોઈ અપરાધ થયો હોય તો તેના નિવારણનો ઉપાય બતાવો. આ સાંભળી સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું. તેઓ બોલ્યા, માં, તો પછી તમે અને રન્નાદે મારું વ્રત કેમ નથી કરતા? આમ કહી સૂર્યનારાયણને વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી. માં અને રન્નાદેએ સૂર્યનારાયણનું વ્રત કર્યું. 6 માસે ઉજવણું કર્યું. એ અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા. તેમને જમાડ્યા. હવે તો તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય. સૂર્યનારાયણ વ્રતના પ્રતાપે સઘળું સંકટ દૂર થયું. રામ લક્ષ્મણે રન્નાદેના ઘેર જમી લીધું પછી કુટીરે ગયા. ત્યાં સીતાજી પણ આ વ્રત કરતા હતા. તેઓ બોલ્યા, તમે તો જમીને આવ્યા, હવે મારે વાર્તા કહેવી કોને? શ્રી રામ કહે, આ વનમાં એક રબારણ રહે છે. તેનો એક દીકરો ગુજરી ગયો હોવાથી બિચારી હજુ પણ ભૂખી છે. તમે ત્યાં જઈને તેને વાર્તા સંભળાવો. સીતાજી રબારણને ત્યાં ગયા અને વાર્તા સંભળાવવા માંડી. વાર્તા પૂરી થતાં જ મૃત્યુ પામેલો છોકરો સજીવન થઈ ગયો. આ જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો. એ સીતાજીના પગમાં પડી ગઈ અને સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ વ્રત કરવા લાગી. હે સૂર્યનારાયણ દેવ, જેમ આ બધાને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. જય શ્રી કૃષ્ણ.